यस नमस्कार, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी। आप लोगों सबनु स्वागत छे मित्रों आज ना संडे स्पेशियल मोटिवेशन अनस्टॉपेबल प्रोग्राम नी अंदर। मित्रों अने आ संडे स्पेशियल मोटिवेशन अनस्टॉपेबल नी अंदर मित्रों आपने चर्चा करिए छे दर रविवारे आप लोगों ना जोश, आप लोगों ना जुस्सा, आप लोगों ना उत्साह मा वधारो करवा माटे एक एवी नानी नानी वातो नी के जे आप लोगों ने तमाम नी जिंदगी मा पण उपयोगी थती होय। अने मित्रों जोत जोता नी अंदर आप जानो छो कि जरे आजे आजनो दिवस એટલે આજનો મોટિવેશન અનસ્ટોપેબલ મિત્રો આઠમો પાઠ જે યસ મિત્રો ક્યારે આવો વિચાર પણ નહોતો કરેલો કે મોટિવેશન અનસ્ટોપેબલ ની અંદર આપ લોકોનો આટલો બધો સહકાર મળશે, આપ લોકોનો આટલો બધો સ્નેહ મળશે, અને એમ પણ કહી શકાય મિત્રો કે ખબર નહોતી કે જિંદગીને રંગત મળી જશે, खबर नहोती के जिंदगी ने रंगत मड़ी जैसे आपना स्नेह नी सुवाड़ी संगत मड़ी जैसे। मित्रों आवो आपनो स्नेह आप लोगों ना प्रेम ने परिणामे जे कार्यक्रम मात्र विद्यार्थियों माटे शुरू करेलो हतो ए मोटिवेशन अनस्टॉपेबल नो आज आठमो पाठ छे। मित्रों आठ वीक थी आपणे कई कई नवा नवा मुद्दाओनी चर्चा करीए छे मित्रों, अने खास करीने आप लोगों माटे ए पछी विद्यार्थी होय तो पण भले आठ वर्षनुं बाळक होय के एसी वर्षना वडीलो होय આ તમામને માટે જિંદગીની અંદર ઉતારવા જેવી બાબતોની એક રજૂઆત કરવાનો નમ્ર પ્રયાસ કરું છું, અને આપ લોકોનો જે પ્રેમ છે, આપ લોકોનો જે ઉત્સાહ છે એના પરિણામે મિત્રો ખૂબ જ આનંદ થાય છે, અને આવા આ વસ્તુને આગળ વધારતા મિત્રો આજે ખૂબ જ સરસ મજાની વાત મારે કરવી છે। આગળ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરેલી હતી, પણ જે મુદ્દો છેલ્લા ઘણા સમયથી બાકી રહી જતો હતો એ મુદ્દાની આજે મારે ચર્ચા કરવી છે, અને એ મુદ્દો એટલે ખાસ કરીને મિત્રો આજે મારે વાત કરવી છે ગુરુ વિશે। યસ મિત્રો આજે મારે વાત કરવી છે ગુરુ વિશે, આજે મારે વાત કરવી છે માર્ગદર્શક વિશે। તમે એને ગુરુ કહો તો પણ ભલે મિત્રો, તમે તમારો માર્ગદર્શક કહો તો પણ ભલે મિત્રો, વિદ્યાર્થીઓ એની જીવનની અંદર ગુરુ કહે છે, વડીલો છે અન્ય લોકો એને માર્ગદર્શક કહે છે। મિત્રો જિંદગીની અંદર તમામ લોકોની લાઈફની અંદર કોઈ ને કોઈ તો એવો માર્ગદર્શક હોય જ છે કે જે એને જિંદગી જીવતા શીખડાવે છે, જે એને જિંદગીમાં સારા નશો પ્રસંગોની અંદર આગળ જતા શીખડાવે છે, મુશ્કેલીમાંથી બહાર નીકળતા શીખડાવે છે। આવા કોઈ માર્ગદર્શક વગર મિત્રો જિંદગી અધૂરી છે। તો આવા ગુરુ કે માર્ગદર્શકની વિશે વાતની શરૂઆત કરીએ, તો વાતની શરૂઆત મિત્રો કરીશ કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ। યસ મિત્રો આવા ગુરુના જ્યાં જ્ઞાન ગવાતા હોય એવા ગુરુની મારે વાત કરવી છે। મિત્રો ગુરુ જે શબ્દનો મિનિંગ જ એવો છે, આ બે શબ્દ તમે કદાચ છૂટા પડો ને મિત્રો, ગુ અને રુ, તો ગુ એટલે મિત્રો અંધકાર અને રુ એટલે ઉજાસ છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે ઉજાસ છે મિત્રો। કોઈ પણ વ્યક્તિની જિંદગીને અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જઈને એને ગુરુ કહે છે। યસ મિત્રો ગુરુનું કામ તમારી જિંદગીની અંદર મિત્રો એક ટોર્ચ લાઇટ જેવું છે, ગુરુનું કામ ટોર્ચ લાઇટ જેવું છે। તમારે નદી ક્રોસ કરવી છે તો નદી ક્રોસ કરવા માટે તમારી જિંદગીની અંદર જે બ્રિજનું કામ કરે છે ને મિત્રો, એ બ્રિજનું કામ કરનાર ગુરુ છે। જિંદગીમાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ગુરુની જરૂર પડે છે, કોઈ ને કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે મિત્રો। એમાં તમે અને હું પણ સમજાવાઈ ગયા મિત્રો, આમાં ગુરુની જરૂર કોને નહોતી પડી મિત્રો? વિચાર કરો, આ લોકડાઉન ની અંદર આપ લોકોએ પણ રામાયણનો લાભ લીધેલો હશે, આપ લોકોએ પણ મહાભારતનો લાભ લીધેલો હશે। આપ જાણો છો કે ભગવાન શ્રી રામને પણ વશિષ્ઠ જેવા ગુરુની જરૂર પડેલી હતી, કે જેને એને વેદનું જ્ઞાન આપેલું, જેને યુદ્ધ વિદ્યાનું જ્ઞાન આપેલું હતું, અને સાથે સાથે એની સાથે મિત્રો વશિષ્ઠ ઉપરાંત વિશ્વામિત્ર જેવા ગુરુની પણ જરૂર હતી, કે યુદ્ધ વિદ્યા શીખીને આવ્યા પછી પણ એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેમ કરવો એ શીખડાવવા માટે, એને રાક્ષસને મારવા માટે જ્યારે જંગલમાં લઈ જાય છે મિત્રો, આ મહત્વ છે। ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીની અંદર પણ મિત્રો આપ બધા જાણો છો કે સાંદીપની ઋષિનું મહત્વ હતું, એના ગુરુનું મહત્વ હતું, અને આપ જેને બધા ઓળખો છો, યુવા હૃદયના જે સમ્રાટ કહી શકાય એવા વ્યક્તિ મિત્રો નરેન્દ્રનાથ દત્ત માં, નરેન્દ્રનાથ દત્ત માંથી સ્વામી વિવેકાનંદ બનવા માટે પણ મિત્રો એને ગુરુની જરૂર હતી, અને એ ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા। મિત્રો જિંદગીમાં દરેક વ્યક્તિને ગુરુની જરૂર છે, કોઈ માર્ગદર્શકની જરૂર છે, શું કામ જરૂર પડે છે એવી મારે બે ચાર દ્રષ્ટાંતો સાથેની વાત કરવી છે મિત્રો। એક નાની એવી વાત કહું, એક સત્ય ઘટના છે મિત્રો, એક વખત થયો
તો વરસાદનો સમય હતો, ચોમાસાની ઋતુ. એક વખત એક બાપ અને દીકરી, એક પિતા અને દીકરી એ બીજે ગામ જવા માટે નીકળે છે. સાંજનો સમય થઈ જાય છે મિત્રો, વરસાદનો સમય હતો અને રસ્તામાં વચ્ચે નદી આવે છે. એ નદી ઓળંગી અને સામે કાંઠે જવાનું હતું. રાત થવા આવી હતી મિત્રો, અને નદીનું પાણી ધીમે ધીમે ઉપર ચડતું જતું હતું. સાંજ થાય એ પેલા બાપ અને દીકરી બંને નદી ઓળંગવી ફરજિયાત હતી મિત્રો. અને આવા સંજોગોની અંદર મિત્રો પિતાનો એક શબ્દ હતો. એના પિતા એની દીકરીને કહે છે કે બેટા તું મારો હાથ પકડી લેજે, જેથી કરીને નદીના પ્રવાહમાં આપ તું તણાઈ ન જા. મિત્રો સમજો, એના પિતા દીકરીને કહે છે કે દીકરી તું મારો હાથ પકડી લે, જેથી કરીને નદીના પ્રવાહમાં તણાઈ ના જાય. અને ત્યારે દીકરીના શબ્દ હતા મિત્રો એમ કહે છે કે પપ્પા હું તમારો હાથ નથી પકડતી, તમે મારો હાથ પકડી લ્યો. પપ્પા તમે મારો હાથ પકડી લ્યો. ત્યારે પિતાને વિચાર આવે છે કે દીકરીને પૂછે છે કે દીકરી શું ફરક પડે, દીકરી શું ફરક પડે હું તારો હાથ પકડું કે તું મારો હાથ પકડ. અને ત્યારે મિત્રો દીકરીના શબ્દ હતા કે પિતા પાણીના પ્રવાહમાં કદાચ એવું બની શકે કે પાણીના પ્રવાહને પરિણામે મેં તમારો હાથ પકડેલો હોય તો હું તમારો હાથ પકડી ન શકું અને છૂટી જશે. કદાચ મારાથી તમારો હાથ છૂટી જશે, પરંતુ પિતા મને તમારા ઉપર ભરોસો છે કે જો તમે મારો હાથ પકડો હશે ને તો જિંદગીમાં નદીનો ગમે એટલો પ્રવાહ આવે તમે મારો હાથ નહીં છોડો, તઈ છોડો તમે મારો હાથ. મિત્રો આ વાત છે ને મિત્રો અક્ષરહ એક ગુરુને પણ લાગુ પડે છે. આ જ વાત મિત્રો એક માર્ગદર્શકને પણ લાગુ પડે છે. જિંદગીની અંદર મિત્રો કોઈ વ્યક્તિને તમે જ્યારે માર્ગદર્શક બનાવો છો, કોઈ વ્યક્તિને તમે જ્યારે ગુરુ બનાવો છો, ત્યારે મિત્રો તમે એનો હાથ ન પકડો, તમારો હાથ એને સોંપી દો. જિંદગીમાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે ગુરુનો હાથ ના પકડો, ગુરુને તમારો હાથ સોંપી દો. મિત્રો જિંદગી ભર જ્યાં સુધી સફળ નહીં થાવ ને મિત્રો ત્યાં સુધી ગુરુ તમારો હાથ નહીં છોડે. નહીં છોડે મિત્રો ગુરુ, પણ જરૂર છે ગુરુને તમારો હાથ સોંપવાની. આપણો મોટો પ્રશ્ન એ છે કે આપણે ગુરુને હાથ સોંપતા નથી, આપણે ગુરુનો હાથ પકડીએ છે અને આપણાથી ક્યારેક હાથ છૂટી જાય છે મિત્રો, અને એટલે આપણે સફળતા સુધી નથી પહોંચી શકતા. આવી જે પૌરાણિક વાર્તા તરફ મારે તમને લઈ જવા છે, અને એ પૌરાણિક વાર્તા મિત્રો આપ જાણો છો ઘણા સમય પહેલાની વાત છે. એ તમે સતયુગ કહો તો સતયુગ, એક વખત વૈરાગ્યવતી એક રાજકુમારી હતી. હવે રાજકુમારી અને ભગવાન વિષ્ણુની ભરપૂર શ્રદ્ધા, પૂજા કરે, અર્ચના કરે. હવે એ એટલી બધી ભક્તિવાન હતી કે ભગવાન પણ એની પૂજા અર્ચનાથી પ્રસન્ન હતા. એક વખત થાય છે એવું મિત્રો કે વૈરાગ્યવતી જે જગ્યાએ મંદિરમાં પૂજા કરે છે સંપૂર્ણ નિષ્ઠાથી ભગવાનની પૂજા કરે છે, એ મંદિરની બાજુમાં થોડા ચોર આવ્યા. એને ચોરી કરવાની ઈચ્છા થઈ અને એને જોયું કે એક સ્ત્રી અહીંયા બેઠી બેઠી, એક કન્યા અહીંયા બેઠી બેઠી પૂજા કરે છે. હવે એ હોય તો આપણે કેમ લૂંટ કરશું? અને એ લોકોએ જોયું કે સરસ મજાના અલંકાર પહેરેલા છે, સલંગ મજાના આભૂષણ પહેરેલા છે, આ તો કોઈ ધનવાન કન્યા લાગે છે, આપણે આને ગમે એમ કરીને આપણે લૂંટવા છે, આપણે પૈસા લૂંટી લેવા છે. મિત્રો એ સમયે એ જે ચોર હતો ને એ ચોર સાધુનો વેશ ધરે છે, અને સાધુનો વેશ ધરી અને પેલા વૈરાગ્યવતી જ્યાં પ્રાર્થના કરતા હતા ત્યાં આવે છે, પ્રાર્થના કરે છે ત્યાં આવે છે અને પૂછે છે કે બાલિકા હું સાધુ છું મને તરસ લાગી છે, મને પાણી પીવડાવશો? અને ત્યારે મિત્રો એ વૈરાગ્યવતી તરત ઉભા થઈ અને સાધુ માટે પાણીનો જગ લઈ આવે છે અને પાણીનો જગ આપે છે. ત્યારે સાધુ ખરેખર તો સાધુ હતા ને મિત્રો, એ તો ચોર હતો, પરંતુ સાધુના વેશમાં લૂંટવા માટે આવ્યો તો પૈસા દાગીના. અને એ વખતે મિત્રો સાધુ એ વૈરાગ્યવતીને પૂછે છે કે મને લાગે છે કે તમે દીક્ષા લીધી નથી. વૈરાગ્યવતી કહે છે હા સાધુ મેં દીક્ષા નથી લીધી. અને ત્યારે એ સાધુ એમ કહે છે કે જે વ્યક્તિએ દીક્ષા ના લીધી હોય ને એના હાથનું હું પાણી ના પીઉં. વૈરાગ્યવતીને એમ લાગે છે કે આવું થોડું ચાલે, હું ભગવાનની આવડી મોટી ભક્ત છું અને કોઈ સાધુ મારા હાથનું પાણી પીધા વગર વહી જાય એ મને છાજતું નથી. અને એટલે વૈરાગ્યવતી એમ કહે છે કે મેં દીક્ષા ભલે ન લીધી, તો એક કામ કરો ને તમે મારા ગુરુ બની જાઓ, તમે મને દીક્ષા આપો, તમે મારા ગુરુ બનીને તમે મને દીક્ષા આપો. આવી વાત કરે છે. સાધુને તો આટલું જ જોતું હતું, ખરેખર તો સાધુ હતો ને. સાધુએ કીધું કે તમારી પાસે જેટલા અલંકાર આભૂષણ છે, જેટલા ઘરેણા છે એ બધા લઈને મારી સાથે આવી જાઓ, જંગલમાં દીક્ષા લેવા જવું પડે.
વૈરાગ્યવતી આજ બધી વસ્તુ લઈ અને સાધુ સાથે નીકળી જાય છે. એને ખબર નથી કે આ સાધુ નથી, આ તો ચોર છે. પણ વૈરાગ્યવતી એને ગુરુ માની લે છે અને જંગલની અંદર નીકળી જાય છે. સાધુ જંગલમાં પહોંચ્યા પછી એનું પોત પ્રકાશે છે, વૈરાગ્યવતીને વૃક્ષ સાથે બાંધે છે, બાંધી દે છે અને તમામ ઘરેણા લઈ લે છે અને એમ કહે છે કે વૈરાગ્યવતી જો તારે દીક્ષા લેવી હોય તો 7 દિવસ સુધી આ વૃક્ષ સાથે બંધાઈને રહેવું પડશે, હું 7 દિવસ પછી પાછો આવીશ, ત્યાં સુધી જાતી નહીં ક્યાંય. વૈરાગ્યવતી કે છે દીક્ષા લેવી છે, સંત મળ્યા છે તો ક્યાંય નહીં જાવ. મિત્રો પરિસ્થિતિ એવી છે કે પેલો સાધુ ચોર હતો ખરેખર, એ તો આ બધા ઘરેણા લઈને નીકળી જાય છે, પરંતુ સાંજ પડે છે અને વૈરાગ્યવતી જયારે ઘરે નથી આવતા ને ત્યારે એના પિતાને ચિંતા થાય છે કે દીકરી ક્યાં ગઈ હશે. મંદિરે તપાસ કરાવે છે, ઘણા બધા લોકોને પૂછે છે, કોઈ એમ કહે છે કે એને કોઈ સાધુ જોડે જંગલ તરફ જતા જોયા હતા, એના પિતાશ્રી જંગલમાં જાય છે. જંગલમાં જાય છે ને મિત્રો તો જોવે છે કે યસ એ વૈરાગ્યવતી વૃક્ષ સાથે બાંધેલા હતા, બાંધેલા હતા. ને પિતાશ્રી એમ કહે છે કે બેટા એ ખરેખર સાધુ નહોતો, એ તને મૂર્ખ બનાવીને ચાલ્યો ગયો છે, તું જલ્દી ફટાફટ નીકળી જા, હાલ હું તને છોડી દઉં છું. અને ત્યારે મિત્રો વૈરાગ્યવતી એમ કહે છે કે ના પિતાશ્રી, મારા માટે તો મારા ગુરુ છે, એ મને દીક્ષા આપવા માટે લેવા છે, હું નહીં છૂટું. એકની બે નથી થતી વૈરાગ્યવતી. મિત્રો વિચારમાં કરે છે, રાજા વિચારે છે કે શું કરવું. વૈરાગ્યવતી તો કહે છે 7 દિવસ તો બંધાઈને જ રહીશ, 2 દિવસ 3 દિવસ ત્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. ભગવાન વિષ્ણુને એમ થયું કે આને છોડાવી પડે, મારી ભક્ત છે. એને નારદજીને મોકલા, સમજો મિત્રો, એ નારદજીને મોકલા. અને નારદજી આવીને કહે છે કે બેટા એ ખરેખર સાધુ નહોતા, તને હું છોડાવવા આવ્યો છું, ભગવાન વિષ્ણુએ મોકલા છે, હું તને છોડાવવા આવ્યો છું. અને ત્યારે વૈરાગ્યવતી એમ કહે છે કે નહીં, એ તો મારા ગુરુ હતા, એ જે હોય તે, પણ હું નહીં છૂટું. મિત્રો 8 દિવસનો સમયગાળો હોયો જાય છે અને 8 દિવસ પછી ખુદ ભગવાન વિષ્ણુ આવે છે. આનો તપ જોઈને કે આ આવી મોટી તપ કરે છે અને મારી ભક્ત છે અને બંધાઈને બેઠી છે. અને એ વખતે ભગવાન વિષ્ણુ આવીને એમ કહે છે કે બેટા વૈરાગ્યવતી, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, તારી ભક્તિને લીધે તને છોડાવવા આવ્યો છું. અને મિત્રો ત્યારે વૈરાગ્યવતી કહે છે કે નહીં, હું નહીં છોડું, ભગવાન મારા ગુરુજી આવીને મને છોડશે. ભગવાન મૂંઝાઈ જાય છે કે શું કરવું. એને ગમે એમ કરીને નારદજીને કીધું કે ભાઈ ગોતો, ઓલા ચોરને ગોતો ક્યાંકથી, એ ઓલા સાધુને ક્યાંકથી પકડી આવે છે, સાધુને પકડી આવે છે. અને સાધુ આવી અને ભગવાન વિષ્ણુને પગે લાગે છે અને વૈરાગ્યવતીને છોડે છે. અને જ્યારે વૈરાગ્યવતીને છોડે છે ને મિત્રો, ત્યારે એ વૈરાગ્યવતી સૌથી પહેલા હાથ એના ઓલા સાધુ સામે જોડે છે. અને સાધુ સામે જોડી અને એટલા શબ્દ વૈરાગ્યવતી બોલે છે મિત્રો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. મિત્રો આ ગુરુનું મહત્વ છે કે એને માનેલા નહોતા, પણ એમ કહે છે કે 7 દિવસની અંદર જે વ્યક્તિએ મને સાક્ષાત ભગવાનના દર્શન કરાવી દીધા ને, એ મારા ગુરુ હતા કે નહોતા, એ મને શિષ્ય બનાવવા માંગતા હતા કે નહોતા માંગતા, મેં તો મનોમન એને મારા ગુરુ માનેલા હતા. અને એ ગુરુના પરિણામે આજ 7 દિવસની અંદર મને ભગવાન નારાયણના દર્શન થયા છે. અને એટલે કહેવાય છે મિત્રો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારુ ગુરુ દેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. મિત્રો આ છે, તમે ગુરુ તમને શિષ્ય માને કે ન માને, તમે એને ગુરુ માની લ્યો. આવી આત્મનિર્ભર છે મિત્રો કે ગુરુ મનથી ગુરુનો મહિમા હોવો જોઈએ. મિત્રો અસંખ્ય ઉદાહરણ છે, તમે મહાભારતની અંદર પણ જોયેલું હશે મિત્રો કે એકલવ્ય નામનો વ્યક્તિ, એકલવ્યને ક્યારે ગુરુ દ્રોણે પોતાનો શિષ્ય નહોતો માનેલો, પણ મનથી એકલવ્યએ મિત્રો ગુરુ દ્રોણને પોતાના ગુરુ માનેલા હતા ને. એટલે ભલે વિશ્વની અંદર મિત્રો સારામાં સારા ધનુર્ધારી તરીકે આજે અર્જુનનું નામ લેવાય છે, પણ જ્યારે જ્યારે મિત્રો અર્જુનનું નામ લેવાય છે ને, ત્યારે આ સૃષ્ટિની અંદર મિત્રો એકલવ્યનું નામ પણ લેવાય છે. શું કામ? આ ગુરુ એને મનોમન કોઈને ગુરુ ધારી લ્યો ને મિત્રો, તો પણ તમારો બેડો પાર કરી નાખે છે. મિત્રો ગુરુ ખરેખર એ તમને રોડમેપ બતાવે છે, ગુરુ એ તમારો માર્ગદર્શક છે. મિત્રો તમે ક્યારે અજાણ્યા રસ્તે જતા હોય અને અજાણ્યા રસ્તે જાઓ, તમે વટે માર્ગને સમ માર્ગ પૂછશો ને મિત્રો, એને નથી ખબર. પણ જો તમે ગુરુને માર્ગ પૂછશો તો ગુરુ તમને માર્ગ બતાવશે. અને એ માર્ગ બતાવવા માટે પણ મિત્રો જિંદગીની અંદર ગુરુનું મહત્વ છે. ગુરુનું મહત્વ મિત્રો આટલું જ નહીં, આવા તો અસંખ્ય ઉદાહરણ છે કે જિંદગીની અંદર ગુરુનું મહત્વ કોને કહેવાય. તમે ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરો, યસ મિત્રો,
તમે ચાણક્યની વાત કરો અને ચંદ્ર મૌર્યની વાત કરો. મિત્રો વિચાર કરો, એક સાધારણ બાળકમાંથી એને મગધનો રાજકુમાર બનાવી દે અને એને જે જ્ઞાન આપે, સમસ્યા સામે કેમ નિપજવું, સમસ્યાનો સામનો કેમ કરવો, નિષ્ફળતાનો સામનો કેમ કરવો, યુદ્ધની તૈયારી કેમ કરવી, અને એના કરતા પણ વિશેષ મિત્રો, જ્યારે આપ બધા જાણો છો કે ચંદ્રરૂપ મૌર્યને જ્યારે પ્રેમનો અહેસાસ થાય છે, જ્યારે એને એમ લાગે છે કે કોઈને પ્રેમ કરું છું, ત્યારે આવા પ્રેમ આસક્તિ જેવા બંધનોમાંથી કેમ છૂટવું ને, એના માટે પણ જે જ્ઞાન આપે છે ને મિત્રો, એ ચાણક્ય છે. તો ગુરુ કે માર્ગદર્શકનું મહત્વ એ માત્ર અને માત્ર આપ લોકોને શિક્ષણ આપવા પૂરતું નથી, એ આપ લોકોને નિષ્ફળતામાંથી સફળતા તરફ દોરી જાય છે, એ આપ લોકોને મુશ્કેલીમાંથી સારી બાબત તરફ દોરી જાય છે. આપ લોકોને અસફળતા હોય કે મુશ્કેલી હોય, કોઈ પણ બાબતમાં પ્રોબ્લેમ હોય ને, એનું સમાધાન કરે છે ને મિત્રો, એ ગુરુ છે. એ ગુરુ છે મિત્રો કે જિંદગીમાં દરેક દર્દની દવા જેની પાસે મળી રહે, એ તમારો સાચો માર્ગદર્શક છે, એ તમારો સાચો ગુરુ છે મિત્રો. અને એટલા માટે એમ પણ તમે લોકો હિસ્ટ્રીમાં કદાચ ભણેલા હશો, ક્યાંક વાંચેલું હશે મિત્રો કે ગૌતમ બુદ્ધનો પ્રભાવ, એક ગૌતમ બુદ્ધનો પ્રકાર મિત્રો, જૂના જમાનાની વાર્તા છે. અંગુલીમલ નામનો ડાકુ હતો, 1000 લોકોને મારવાનો પ્રણ લીધેલો હતો. અંગુલીમલ એટલા માટે કહેતા હતા કે ગળાની અંદર મિત્રો એ વ્યક્તિ આંગળીઓની માળા પહેરતો હતો, લોકોને મારી નાખે અને લોકોને મારી આંગળીઓ કાપીની માળા પહેરતો હતો. એ અંગુલીમલ નામના ડાકુને પણ ભગવાન બુદ્ધના એક ઉપદેશે એને સાધુ બનાવી દીધો. એક ઉપદેશે મિત્રો જો આવા ડાકુને પણ સાધુ બનાવી શકે ને, એ કામ મિત્રો ગુરુનું છે. યસ મિત્રો, એ કામ ગુરુને છે. જિંદગીની અંદર ગુરુ કહો કે માર્ગદર્શક કહો મિત્રો, આ મહાભારતના યુદ્ધની અંદર આપ જાણો છો કે ગુરુ તો ગુરુ દ્રોણ હતા, પણ એની સાથે સાથે એક માર્ગદર્શકનો રોલ પણ અગત્યનો હતો. આપ બધા જાણો છો કે મહાભારતના યુદ્ધની અંદર કૌરવોના માર્ગદર્શક મામા શકુનિ હતા અને પાંડવોના માર્ગદર્શન ભગવાન શ્રી કૃષ્ણ હતા. એ સામ દામ દંડ ભેદથી ભગવાન શ્રી કૃષ્ણએ જે કામ કરેલું હતું મિત્રો, એ જિંદગી ભર યાદ રહી જાય. કે કદાચ જો સાચો માર્ગદર્શક હોય ને, તો મિત્રો મહાભારતના યુદ્ધની અંદર કોઈને ખબર જ નહોતી કે ભીષ્મ પિતામહ મરી શકે, ગુરુ દ્રોણ મરી શકે, કર્ણ મરી શકે. મિત્રો કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ગુરુ દ્રોણ મરી શકે, કર્ણ મરી શકે અને ભીષ્મ પિતામહ મરી શકે. આવા લોકોને પણ હરાવવા માટે મિત્રો કૃષ્ણ નામના માર્ગદર્શકની જરૂર હતી. જિંદગીની અંદર કહેવાનું તાત્પર્ય એટલું છે મિત્રો કે તમે હોય કે હું હોય, દરેકના જીવનની અંદર એક વખત માર્ગદર્શકની જરૂર પડે જ છે. અને આવો સાચો માર્ગદર્શક જિંદગીમાં હોવો જોઈએ. તમારી જિંદગીમાં, મારી જિંદગીમાં આ સાચો માર્ગદર્શક હોવો જોઈએ મિત્રો. અને ગુરુનું આ મહત્વ છે. એટલું જ નહીં મિત્રો, હું હંમેશને માટે કહું છું કે ગુરુનું મહત્વ માત્ર અને માત્ર યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી નથી. મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયા પછી પણ મિત્રો યાદ રાખજો કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જ્યારે પાંડવો ધૃતરાષ્ટ્ર મહારાજને વંદન કરવા જાય છે, અને વંદન કરવા જાય છે ત્યારે મિત્રો એ ધૃતરાષ્ટ્રના મગજની અંદર એટલો ક્રોધ છે કે જેને એના દીકરા દુશાસનને માર્યો, જેને એના દીકરા દુર્યોધનને માર્યો ને, એ ભીમને આલિંગન આપી એને બથમાં લઈ અને મારી નાખવો છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આના મગજમાં ક્રોધ છે મિત્રો. ના બધા જાણો છો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે ભીમને કે ભાઈ તું મહારાજ ધૃતરાષ્ટ્રને મળવા જાજ, એને મળવા જાય છે, એને ભેટવાની વાત કરે છે ને મિત્રો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ભીમને સાઈડમાં લઈ લે છે અને ગદા યુદ્ધ માટે પ્રેક્ટિસ માટે જે લોખંડનું પૂતળું બનાવ્યું હતું ને, એ લોખંડનું પૂતળું એ ધૃતરાષ્ટ્રની સામે ભીડી દે છે અને ધૃતરાષ્ટ્ર એ લોખંડના પૂતળાના ચોકના ચૂર કરી નાખે છે. મિત્રો એ જ કામ છે, એક માર્ગદર્શક છે ને મિત્રો. એ માર્ગદર્શકનો રોલ માત્ર યુદ્ધ પૂરતો સીમિત નથી, યુદ્ધ પૂરતો સીમિત નથી મિત્રો. માર્ગદર્શકનો રોલ તો તમે યુદ્ધ જીતી જાઓ ને પછી પણ છે. લાઈફની અંદર દરેક વખતે આવા માર્ગદર્શકની જરૂર પડવાની જ છે. તમારા જીવનમાં, મારા જીવનના, દરેકના જીવનમાં
માર્ગદર્શક હશે તો મિત્રો તમારી જિંદગી બદલાઈ જશે, જિંદગી બદલાઈ જશે. અને એટલે હંમેશને માટે કહેતો હોઉં છું મિત્રો કે એક જીવનમાં કોઈ સારો ગુરુ રાખવો, કોઈ માર્ગદર્શક રાખવો કે જે તમને રસ્તો ચીંધે છે, જે તમને રસ્તો બનાવે છે. એ પછી તમારા શૈક્ષણિક ગુરુ હોય તો પણ ભલે, એ તમારા બિઝનેસ ગુરુ હોય તો પણ ભલે, એ તમારા આધ્યાત્મિક ગુરુ હોય તો પણ ભલે મિત્રો, જિંદગીની અંદર દરેકની લાઈફમાં આવા ગુરુનો મહિમા રહેલો છે. મારા જીવનની અંદર પણ મારા ઘણા બધા ગુરુનો મહત્વ છે. એ પછી પ્રાથમિક સ્કૂલના ગુરુ હોય તો પણ ભલે, એ સેકન્ડરી સ્કૂલના ગુરુ હોય તો પણ ભલે, પણ મિત્રો જિંદગીની અંદર જ્યારે 11 12 ની અંદર ભણતા હતા ત્યારે મારી પીએનટીવી સેટ હાઈસ્કૂલના એક મારા સાહેબ હતા, એ આદરણીય કારિયા સાહેબને યાદ કરીશ. અને કારિયા સાહેબ મિત્રો એક જિંદગીમાં કહેતા હતા કે દીકરાઓ જિંદગીમાં બનો ને તો શંકર ભગવાન બનજો. જિંદગીમાં ઘરમાં એક વ્યક્તિ શંકર ભગવાન જેવો હોય કે આખા ઘરનું આખા કુટુંબનું દુઃખ એ પોતે પીને ગળે સાચવી લે ને તો કુટુંબની અંદર કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે, ઘરની અંદર કોઈ ઝઘડા નહીં થાય. એ ઘરવાળીનું દુઃખ છે એ પી જશે, માતા પિતાનું ભાઈ ભાભીનું દુઃખ પી અને જો ગળે સાચવી રાખે ને એ નીલકંઠ હોવો જોઈએ. આ કારિયા સાહેબને પણ આજે મારે યાદ કરવા પડે મિત્રો. જ્યારે ગુરુની વાત થતી હોય ત્યારે આવા મારા ગુરુઓને પણ યાદ કરીશ. અને ખાસ કરીને કોલેજ કાળ દરમિયાન જ્યારે શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરેલી હતી અને એ વખતે માલવિયા કોલેજની અંદર મારા ગુરુજી ડોક્ટર રતુભાઈ સિંગાળા સાહેબ, જેને હું ભીષ્મ પિતામાં ગણો છું મિત્રો, એ ભીષ્મ પિતામાં રતુભાઈ સિંગાળા સાહેબને પણ આજે હું યાદ કરીશ. એક માત્ર વીકે રામાણીમાંથી એને પ્રોફેસર વીકે રામાણી બનાવી દીધો, એક વિદ્યાર્થીમાંથી જેને પ્રોફેસર બનાવ્યો ને એવા પરમ આદરણીય પરમ શ્રદ્ધે ડોક્ટર કે એમ જાની સાહેબને પણ આજે હું યાદ કરીશ મિત્રો. અને જેનું ઋણ આ જીવન પર્યંત નહીં ચૂકવી શકું મિત્રો, માત્ર વીકે રામાણીના નામની આગળ જેના પ્રતાપે આ ડોક્ટર શબ્દ લાગેલો છે ને મિત્રો, એવા મારા પીએચડીના ગાઈડ પરમ આદરણીય ડોક્ટર આરજે યાદવ સાહેબને મિત્રો જિંદગીભર ના ભૂલી શકાય. કારણ કે આ જિંદગીભર જ્યાં સુધી સૃષ્ટિમાં મને લોકો ઓળખશે ને ત્યાં સુધી નામની આગળ ડોક્ટર લાગીને ઓળખશે, એવા પરમ આદરણીય યાદવ સાહેબના ચરણોમાં પણ વંદન. મારા આધ્યાત્મિક ગુરુ જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય, અને સુખ દુઃખના સાથી કોઈ પણ મુશ્કેલીની અંદર જ્યારે સામનો કરવાનો આવે ત્યારે સમાધાન કરી દે એવા સંત શ્રી અપૂર્વ મુનિ સ્વામીને પણ આ તબક્કે યાદ કરીશ મિત્રો. અને આવા જિંદગીની અંદર આપના પણ શૈક્ષણિક ગુરુ હોય, આધ્યાત્મિક ગુરુ હોય, કોઈ એક વ્યક્તિને માર્ગદર્શક બનાવજો મિત્રો કે તમને શૈક્ષણિક બાબતમાં, તમારા બિઝનેસની બાબતમાં પણ તમને આગળ લઈ જાય. એવી વાત સાથે મિત્રો, ગુરુના ગાણ તો કેટલા ગાઈએ એટલા ઓછા છે, ગાઈએ એટલા ઓછા છે, પણ મિત્રો ગુરુ માટે એક બે લીટી કહીશ કે ધરતી સબ કાગજ કરું કલમ કરું વનરાય, ધરતી સબ કાગજ કરું કલમ કરું વનરાય, સાત સમંદર સાહી કરું ને તોય તમારા ગુણ ના લખાય. મિત્રો આવા ગુરુના ગુણ હોય છે, તો આવા ગુરુને જિંદગીની અંદર મિત્રો ગુરુનું મહત્વ છે. અને એક વસ્તુ વાત કહી અને મારી વાતને પૂરી કરીશ મિત્રો આજના દિવસે, કે મહર્ષિ નારદે પણ એક રત્નાકર નામના ડાકુને જ્ઞાન આપી અને એ રત્નાકર ડાકુને પણ વાલ્મીકી બનાવી દીધો હતો મિત્રો. અને એ વાલ્મીકી કે જેને રામાયણની રચના કરી દીધી મિત્રો. ગુરુનું સ્થાન, ગુરુનું મહત્વ જિંદગીમાં દરેક માટે છે. ગુરુ તમારા માટે ટોર્ચ લાઇટનું કામ કરે છે, યાદ રાખજો મિત્રો. તમારે રસ્તો નથી મળતો તો માત્ર ટોર્ચ લાઇટનું કામ કરે છે. મહેનત તો તમારે કરવાની છે, વર્ક તમારે કરવાનું છે, પણ જિંદગીમાં એક એવો માર્ગદર્શક હશે તો આપ બધાને કામ લાગશે. તો આ વાત સાથે મિત્રો આજના મોટિવેશનની પૂર્ણાહુતિ કરું છું. આવતીકાલથી કદાચ આંશિક રીતે લોકડાઉન પૂરું થશે, આપ લોકોના બિઝનેસમાં જોડાઈ જશો, આપ લોકો પાસે પણ સમય હોય ન હોય, પરંતુ આ પ્રોગ્રામ જે વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલો હતો પણ આપ લોકોની લાગણીથી સ્નેહથી આટલો બધો રિસ્પોન્સ મળ્યો છે, એ પ્રોગ્રામને અપેક્ષા રાખીશ કે લોકડાઉન પછી પણ શરૂ રાખવાનો એક પ્રયત્ન કરીશ. પરંતુ મિત્રો સમય અલગ હશે, સ્થળ અલગ હશે, અને કંઈક નવા રૂપરંગ સાથે મિત્રો આ પ્રોગ્રામને શરૂ રાખીશ, એ મારું કમિટમેન્ટ છે આપ લોકોને મિત્રો. અને કમિટમેન્ટ એટલા માટે છે કે કોઈ મોટિવેશનલ સ્પીકર નથી મિત્રો, ગુજરાતના 1000 વિદ્યાર્થીઓને આઈએએસ આઈપીએસ બનાવવા છે એવો દ્રઢ નિર્ણય કરી અને નીકળેલો એક સામાન્ય શિક્ષક છું, પરંતુ આપ લોકોના પ્રેમથી આપ લોકોના સ્નેહથી મોટિવેશન આપવાનો મોકો મળ્યો છે. જે આફત હતી
જે કોરોનાની આફત એ લોકડાઉનની એ આફતમાંથી મને એક અવસર મળી ગયો આપ લોકો સુધી પહોંચવાનો અને હજારો લોકો સુધી આજે પહોંચી શક્યો છું તો આફતમાંથી પણ રસ્તો કાઢી અને આપ લોકો સુધી પહોંચ્યો છું એના માટે પણ ભગવાનનો આભાર માનું છું સમસ્ત ગુરુ દેવતાનો આભાર માની અને મારી વાતને પૂર્ણ કરું છું આપ લોકોનો ખૂબ ખૂબ આભાર મિત્રો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ સન્ડે ટુ ઓલ ઓફ યુ મિત્રો જય ભારત જય હિન્દ जय जय गरवी गुजरात थैंक यू वेरी मच फ्रेंड्स थैंक यू।